સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત માં ચેપ્ટર નંબર 2 એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું, જેમાં આપણે અગાઉના ચેપ્ટર માં જાણી ગયા છે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. જેમાં આપણે આજે આ ચેપ્ટર માં પૂર્ણ સંખ્યાઓની માહિતી મેળવવાની છે. જેમાં તમને આપેલું છે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, તો કે જે સંખ્યાની શરૂઆત 0 થી ના હોય તેવી તમામ ધન સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 0, 1, 2, 3 આમ ક્યાં સુધી, તો કે અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું વ્યવહાર, શું તફાવત, તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 સિવાયની બધી જ ધન સંખ્યાઓ આવેલી હોય છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય અને પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય, એટલે કે 0 થી થાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણા સ્વરૂપે કઈ છે, તો કે શૂન્ય અથવા 0. ત્યાર પછી આપણે પૂછી શકીએ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા જણાવો. આપણે કહી શકીએ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા જણાવી શકીએ નહીં, કારણ કે સંખ્યાઓ ક્યાં સુધી, અસંખ્ય સુધી જઈ શકે છે, એટલે કે અનંત સુધી જઈ શકે છે. સૌથી નાની આપણે કહી શકીએ, સૌથી મોટી સંખ્યા કહી શકીએ નહીં. ત્યાર પછી 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ મળે. ત્યાર પછી આપણે પૂછ્યું કે પૂર્ણ સંખ્યાઓ કઈ રીતના મળે, તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ, એ 0 લેવાનો અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શું થાય, 1, 2, 3 અને અનંત સંખ્યાઓ, તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બંને મળીને પૂર્ણ સંખ્યાઓ મળે. પૂર્ણ સંખ્યાઓના સમૂહને W વડે દર્શાવાય છે, એટલે કે પૂર્ણ સંખ્યા હોય એના સમૂહ, બધી પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે દર્શાવીએ તો કઈ દિશા મળે, કઈ સંજ્ઞા વડે, તો કે W ની સંજ્ઞા વડે, એટલે કે કેપિટલ, કેપિટલમાં W વડે દર્શાવાય છે. ત્યાર પછી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ જો આપણે એમ કહું હોય તો બધી પૂર્ણ સંખ્યા રહે અને પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીએ નહીં. કારણ કે, કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવે નથી. કારણ કે ફરક શું પડે બંનેમાં, તો કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ, પરંતુ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકાય નહીં. ત્યાર પછી હવે જોવા આપણે દાખલા જોઈશું, તો કે 10999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 10999 પછીની 3 સંખ્યાઓ લખવાની છે, જે તરત જ આવતી. કેવી સંખ્યાઓ, કે પ્રાકૃતિક સંખ્યાઓ. સૌ પ્રથમ આપણે આના પછીની સંખ્યા લખવી હોય, તો કે પ્રથમ સંખ્યા, પ્રથમ સંખ્યા એટલે કે 10999 પછી આવતી પ્રથમ સંખ્યા. એના પછી ની બધું એટલે આપણે એમાં 1 ઉમેરવાનું નહીં, તો આપણે લખી શકીએ 10999+1. આમાં 1 ઉમેરી દે, એના પછીની સંખ્યા મળશે આપણે, કઈ સંખ્યા મળશે, તો કે 11999 મેં ખૂટતો તો આપણે નાખી દીધું, એટલે કેટલા થઈ જાય છે, 11000 પૂરા થઈ જાય છે. હવે ત્યાર પછીની બીજી સંખ્યા, પછીની તરત 3 સંખ્યા ઉભી થઈ, આપણે પ્રથમ સંખ્યા મળી ગઈ, આ પછીની તો કે બીજી સંખ્યા. ત્યાર પછી બીજી સંખ્યા શોધવા માટે 11000 માં 1 આપણને શોધવા મળશે,
ત્યાર પછી ત્રીજી સંખ્યા શોધવા માટે બીજી સંખ્યામાં આપણે એક ઉમેરવો પડશે એટલે કે 11001 માં 1 ઉમેરશો તો આપણે મળશે 11002 હવે ત્યાં જેવો બીજો દાખલો છે કે 10001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ જણાવો બંને દાખલામાં શું ફરક છે કે આ સંખ્યા આપેલી આમાં પણ સંખ્યા આપેલી છે આમાં આ સંખ્યા પછીની ત્રણ સંખ્યા લખવાની હતી જેમાં આ સંખ્યા પહેલાની ત્રણ સંખ્યા પછીની સંખ્યા ત્યાં સુધી હોય તો પ્લસ એક કરવો પડે એ સંખ્યા પહેલા સુધી હોય તો માઇનસ એક કરવો અમને જ્યાં પ્રથમ સંખ્યા લખશું પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા એટલે શું તો કે 10001 પહેલા આવતી પ્રથમ સંખ્યા 10001 માઇનસ એક જેમ પછીની સંખ્યા માટે પ્લસ એક કરતા હતા પહેલાની સંખ્યા શોધવા માટે આપણે માઇનસ એક કરવાનું રહેશે એટલે કે જવાબ આવશે 10001 માંથી આપણે એક કાઢી નાખી દીધો કેટલો મળશે પૂરા 10000 પણ બીજી સંખ્યા સુધી તો શું કરવું પડે તો પ્રથમ સંખ્યામાંથી એક કાઢો તો પ્રથમ સંખ્યા માઇનસ 13 પ્રથમ સંખ્યા છે આપણી પાસે 10000 માંથી એક બાદ કરવો પડશે એટલે કે 10000 માંથી આપણે એક બાદ કરીએ તો આપણને જવાબ મળે 9999 એટલે કે બીજી સંખ્યા કઈ મળી આપણે 9999 આપણે ત્રણ સંખ્યાઓ જોડવાની છે તો આપણે ત્રીજી સંખ્યાઓ લખશું તો ત્રીજી સંખ્યા બરાબર તો ત્રીજી સંખ્યા શોધી હોય તો આપણે બીજી સંખ્યામાંથી એક બાદ કરવો પડે તો 9999 માઇનસ 1 એટલે કે એનો જવાબ કેટલો મળશે 99 માંથી એક બાદ થયો 98 તો 9998 આ એક લીધો એ 9 માં બાદ થાય એટલે આપણે 8 મળે આપણને 10001 પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ મળી છે સૌ પ્રથમ શું કર્યું કે 10001 લખ્યા આ પહેલાની સંખ્યા શોધી હોય તો માઇનસ 1 કરવાનો એટલે 10000 આવ્યો તો બીજી સંખ્યા શોધી તો શું કરવું પડે તો કે જે પહેલી સંખ્યા મળી એમાંથી માઇનસ 1 બાદ કરવાનો એટલે કે 9999 જે બીજી સંખ્યા મળી બીજી સંખ્યા શોધવા માટે બીજી સંખ્યામાંથી એક બાદ કરવાનો રહેશે એટલે 9998 ફરીવાર આપણે બધું જોઈએ કે શરૂઆતમાં આપણે પૂર્ણ સંખ્યાઓ આપેલી હતી 0 થી લઈને અને સુધીની ધન સંખ્યા ત્યાર પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે 0 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળે પૂર્ણ સંખ્યાઓ મળે છે એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બંને ભેગી કરીએ તો આપણે પૂર્ણ સંખ્યાઓ મળે છે ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે ડબલ્યુ વડે દર્શાવી શકાય છે એટલે કે પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે દર્શાવ્યું કઈ સંખ્યા કઈ સંખ્યા આપી શકાય ડબલ્યુ ત્યાર પછી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવે એટલે 0 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે ત્યાર પછી આપણે બે દાખલા લીધા હતા કે 10999 પછી આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ અને તે પછીનો દાખલો 10001 પહેલા આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ તો પછી આવતી સંખ્યાઓ માટે આપણે સંખ્યામાં એક ઉમેર્યો તો પહેલા આવતી સંખ્યા માટે આપણે સંખ્યામાં એક બાદ કર્યો ત્યાર પછી આપણે આપેલું છે કે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા જણાવો એટલે બે સંખ્યા આપેલી છે એટલે સંખ્યા 32 અને 53 એની વચ્ચે આવતી કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ લખવાની છે કેટલી આવેલી છે તે જણાવવાનું છે સૌ પ્રથમ આ બંને સંખ્યાઓ વચ્ચેની સંખ્યા લખી લો તો વચ્ચેની સંખ્યામાં 32 અને 53 નો સમાવેશ થશે અને આપણે લખી શકીએ અહીંયા 32 અને 53 વચ્ચેની સંખ્યા 32 અને 53 નો ત્રીસ 38 41 42
દાખલો બની